આશાપુરની ફેડર પેટલાદ ડિવિઝનના ખેડૂતોએ અગાઉ બાર મુદ્દાનું આવેદનપત્ર આણંદ એમજીવીસીએલમાં આપ્યું હતું આજ દિન સુધી આ વધુ બિલ મુદ્દે કોઈપણ જાતની કાર્યવાહી કરાઈ નથી ત્રણ દિવસ પહેલા પણ આ બાબતે પેટલાદ આણંદ તથા વડોદરામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આણંદના પાળજ ગામના ખેડૂતોને એમજીવીસીએલ દ્વારા સૂર્ય કિસાન યોજનાના લાભાર્થીઓને અગિયાર લાખનું બિલ મોકલતા સોજીત્રા તાલુકાના પાળજ ગામના અને પેટલાદ તાલુકાના ખેડૂતોએ વધુ બિલ આપવાને લઈને વિરોધ કર્યો હતો સૂર્યશક્તિ પિશાન યોજના ગુજરાત સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે જાહેર કરેલી બે હજાર ઓગણીસમાં મહાત્મા મંદિરમાં રૂપાણી સાહેબે ઉદઘાટન કરેલું સાહીઠ પર્સન્ટેજ સબસિડી હતી આ યોજનામાં જે ખેડૂત જોડાય એમાં પોસ પર્સન્ટેજ પોત્રીસ ટપા રોપડા ભરવાના પોચ સોરી પોચ પોસન્ટેજ રોપડા પોત્રીસ ટપા લોન ત્રીસ રાજ્યની સબસિડી ત્રીસ પર્સન્ટેજ કેન્દ્રની સબસિડી સેન્ટ્રલની સબસિડી આપી દીધી રાજ્ય સરપારે નાબાર્ડની લોન લીધી અને એનો વ્યાજ અને મૂડીનો હપ્તો મોથે ખેડૂતના સબસીડી અને પોત્રીસ ટકા પૈસા ભરવાન થયા હમણાં બે દિવસ પહેલા જાહેર થઈ ગયું તે રદ થઈ થઈ હતી એટલે બારસો કરોડ પાણી ભાઈ ગુજરાતના તો આ ખેડૂતો છે આ ખેડૂતોને આવો અન્યાય થઈ રહ્યો છે રાજ્ય સરકાર લોન લે અને ખેડૂતના મોથે એનો હપ્તો આલે આ અન્યાય વર્તન છે રાજ્ય સરકારનું એટલે ત્રીસ પર્સન્ટ સબસીડી આપી દે અને અમે જે વીજળી ઉત્પન્ન કરીને સાત રૂપિયા આપે અને અમારું હતું પચાસ પૈસાનું હાઈટ પૈસાનું તો અમને હાઈટ પૈસાનો બિલ આપે તો બધા ખેડૂતો આમાં બિલ ભરવા તૈયાર છે મસ્ત મોટા બબેન ચતાન ચર્ચા લાલ લાખ બાર લાખ રૂપિયા સુધીના બિલ છે મારા પારતની અંદર તો આ તો અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોને એટલે અમે આવેદનપત્રો આપી આવ્યા પેટલા એમજી વિષય આપ્યું છે વડોદરા એમજી વિષય આપી આવ્યા છે બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલા

સોલરની સિસ્ટમ બેહડીને અમારી આવક બમણી કરવા માટેનો સરકાર શ્રીનું જે આયોજન હતું તેમાં અમે સાત સહકાર આવીને અમે ખેડૂતો ખેતરોમાં બેસાડી છે પરંતુ એમાં અમારે સમસ્યા ઊભી થઈ છે જે અમે ઉત્પાદન કરીએ છીએ સઘરું સરકાર અમે જે વપરાશ કરીએ છીએ એમાં કાપી લે છે જેથી અમારે લોનના હપ્તા પણ ભરી શકતા નથી અને અમને ખેડૂતોને અમને અન્યાય કરે છે આખા ભારત દેશના ખેડૂતો સસ્તી વીજળી વાપરે છે અને અમે સાત રૂપિયા પર યુનિટ વાપરીએ છીએ સાથી કે અમારું ઉત્પાદન કરેલું જ અમારે વાપરવાનું છે પણ સરકાર શ્રી આમાં એક વસ્તુનું ધ્યાન રાખે કે અમારું ઉત્પાદન કરેલી સગરી વીજળી એ ખરીદી લે અને અમે જે વપરાશ કરીએ અમે એક બીજું મીટર મૂકીને અમે જે ગુજરાતના બીજા ખેડૂતોને આપ્યા છે એ પૈસા અમને વીજળી આપે તો અમને પોસાય એવું છે માટે સરકાર આ દિશામાં કંઈક પગલાં લે જે અધિકારીઓ જે કાર્ય કર્યા છે એ લોકો ખેડૂત નહોતા એટલે એ લોકોએ વિચારીને આવા કાર્ય કર્યા છે અત્યારે તો અમારે પાણીની બીજા કોઈ નાના ખેડૂતોને પાણી વેચીએ તો અમારે બસોને ત્રીસ રૂપિયા તો કોસ્ટ આવી જાય છે અને પહેલાં અમે ચાલીસ પચાસ રૂપિયામાં બધા ખેડૂતો પાણી પણ લઈ શકતા હતા અથવા તો બધાને લાખ દસ લાખ એવા બિલો એમડી વિશે ખેડૂતોને આત્મવિલોપનની પણ તૈયારી કરવામાં આવી છે અમુક ખેડૂતો જો આ દસ દિવસમાં પગલાં નહીં લે તો આત્મવિલોપન કરશે એની સરકાર ખાસ નોંધ લે અમારી સમસ્યા એ છે કે અત્યારે અમે જે ખેડૂતો સ્કાય અંતર્ગત જોડાયા છે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એક ધ્યેય લીધેલો કે મોદી સાહેબનો એક કોન્સેપ્ટ હતો કે આ ખેડૂતની આવક બમણી કરવી છે તો બમણી કેવી રીતે થાય તો પહેલી હરિયાળી ક્રાંતિ આવી પછી શ્વેત ક્રાંતિ આવી અને આ ઓરેન્જ ક્રાંતિ આવી તો ઓરેન્જ ક્રાંતિ એટલે સૂર્યના કિરણોથી જે વીજળી પેદા થાય જે વીજળી જે સૂર્યના કિરણો વેસ્ટ જતા હતા તો એનાથી વીજળી પેદા કરી અને ખેડૂતની આવક બમણી કરવાના કોન્સેપ્ટથી સ્કાય યોજના ચાલુ કરવામાં આવી હતી તો આ સ્કાય યોજના જે ચાલુ કરવામાં આવી છે પણ એમાં એવું થયું છે કે ખેડૂતોને જે સાઠ પૈસે વીજળી મળતી હતી એ ન આપતા અને સાત રૂપિયા અમારા યુનિટ કાપવામાં આવે છે તો એ જે મસ્ટ મોટું ભારણ વીજળીના બિલનું એ ખેડૂતોના મોતે ટૂંકવામાં આવ્યું છે અને જે અમને કેન્દ્ર સરકારની ત્રીસ ટકા સબસિડી અને રાજ્ય સરકારની ત્રીસ ટકા સબસિડી આપવાની હતી તેમાંથી કેન્દ્રની સબસિડી આપવામાં આવી છે અને રાજ્ય સરકારની સબસિડી નાબાર્ડ થ્રુ લોન લઈ અને એના હપ્તા ખેડૂત ઉપર વ્યાજ અને હપ્તો બંને ખેડૂત ઉપર નાખવામાં આવે છે તો આ રીતે ખેડૂત ઉપર અત્યારે ત્રણ લાખથી લઈ અને બાર લાખ સુધીનો બિલ આપવામાં આવે છે તો આ રીતે ખેડૂત નાસીપાત થઈ જતો હોય છે તો હાલ સમાચારમાં વસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર